व्यूअर्स, वेलकम बैक टू द चैनल। तो आज अपने जे तमारू फोर्थ सेमेस्टर डिप्लोमाना जे स्टूडेंट्स छे एनी माटे हूँ एमनो लास्ट टाइम जे कैड नो जे वीडियो हतो, कैड जे सब्जेक्ट हतो कम्प्यूटर एडेड डिजाइन, एनी विषयनो एक इंट्रोडक्टरी सेशन मैं गोठवू हतू एने एनी विषय मैं वीडियो बनाव्यो हतो कि बेसिकली एमां तमने मैं जे कैड सब्जेक्ट छे कम्प्यूटर एडेड डिजाइन ई कई रीते काम, कई रीते आपणे सिलेबस शू छे एनो, बराबर, पछी एनी क्रेडिट शू छे, टीचिंग स्कीम वगैरह वगैरह, एनो कोड शू छे, कया कया प्रेक्टिकल्स तमने करवा, एक्सपेरिमेंट्स तमे करशो, ई बधुं विशे बेसिकली मैं तमने एक इंट्रोडक्शन आप्युं हतुं कि तमे जे सब्जेक्ट भणवाना छो कैड, ई सब्जेक्टनो सिलेबस शू छे, कया कया चेप्टर आवे छे, ई बधी विषय, ई बधी वस्तु विशे मैं तमने जणाव्युं हतुं। તો આ વિડીયોમાં તમારો એક જે બીજો એક સબ્જેક્ટ જે છે, બરોબર, જે તમારે આવશે ફોર્થ સેમેસ્ટરમાં, એ છે થર્મલ એન્જિનિયરિંગ 1, એટલે કે ટીઈ 1। તો ઈ વિષયમાં આજનો આ જે ઇન્ટ્રોડક્ટરી જે સેશન છે, સોરી, ઈ આ મેં રેકોર્ડ બનાવું છું, બરોબર। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો લાસ્ટ ટાઈમની જેમાં તમને જો યાદ છે તો કોર સૌથી પહેલા જે આપણે હતું ઈ કેડ નો કોડ જે હતો એ આપણે દર્શાવ્યો હતો, અહીંયા સેમ આવો પણ જે થર્મલ એન્જિનિયરિંગ 1 જે છે એનો કોડ અહીંયા તમને આપેલો છે, જે છે 334190 2, બરોબર, આ તમારો કોડ છે। ને સેમ આ કેડમાં મેં તમને જાણ કરી હતી કેડના ઇન્ટ્રોડક્ટરી સેશનમાં, એવી જ રીતે આ કોડનો યુઝ કરીને તમે કોઈ પણ જે ઇન્ફોર્મેશન તમારે આ સબ્જેક્ટ વિશે જોતી હોય ગૂગલ થ્રુ કે જીટીયુમાં કે કહેવાય ને, સપોઝ તમારે જીટીયુના પેપર્સ તમારે આના જોતા હોય પાછલા વર્ષોના, તો તમે જીટીયુની સાઇટમાં આ કોડનો યુઝ કરીને તમે મેળવી શકો, બરોબર। બીજું છે એનું ટીચિંગ સ્કીમ। તો લાસ્ટ ટાઈમ ટીચિંગ સ્કીમ શું છે એ જ મેં તમને સમજાવેલું જ છે કે LTPના ફોર્મેટમાં, એટલે લેક્ચર્સ, ટ્યુટોરિયલ્સ અને પ્રેક્ટિકલ્સ, બરોબર, એ ફોર્મમાં હોય છે। તો જે થર્મલ એન્જિનિયરિંગની જે ટીચિંગ સ્કીમ છે એ છે 3-0-2, એટલે અઠવાડિયામાં 3 લેક્ચર્સ અને 2 પ્રેક્ટિકલ સેશન્સ, બરોબર, એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે આ થર્મલ એન્જિનિયરિંગ। ને થર્ડ છે એની ક્રેડિટ, તો આ સબ્જેક્ટની ક્રેડિટ છે એ 3 છે, બરોબર, 3 ક્રેડિટ છે આ સબ્જેક્ટની। તો આ બેસિકલી સ્ટાર્ટિંગ જો છે એ પૂરું થઈ ગયું, આ હવે તમારો તમને કોડ ખ્યાલ આવી ગયો, ટીચિંગ સ્કીમ તમને ખ્યાલ આવી ગઈ, અને ક્રેડિટ તમને ખ્યાલ આવી ગઈ, ક્રેડિટ છે એ 3 ક્રેડિટનો સબ્જેક્ટ છે તમારો આ, બરોબર। આગળ વધીએ, હવે નેક્સ્ટ આપણે આવીએ સિલેબસ ઉપર, બરોબર। તો સિલેબસનો આપણે એક ઓવરવ્યૂ જોઈએ, ખાલી ટૂંકમાં જોઈએ તો ટોટલ 6 ચેપ્ટર હશે થર્મલ એન્જિનિયરિંગના સબ્જેક્ટમાં। પહેલું છે ટુ ફેઝ સિસ્ટમ, બીજું છે બોઇલર્સ, માઉન્ટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, ત્રીજું છે સ્ટીમ પ્રાઇમ મૂવર્સ, ચોથું છે સ્ટીમ કન્ડેન્સર્સ એન્ડ કુલિંગ ટાવર્સ, પાંચમું છે એર કમ્પ્રેસર્સ, અને છઠ્ઠું ચેપ્ટર છે હીટ ટ્રાન્સફર, બરોબર। તો આ ચેપ્ટરના ખાલી નામ મેં તમને અહીંયા આગળ દેખાડ્યા છે। હવે આપણે ડીપમાં જઈએ કે ભાઈ આ જે અલગ અલગ ચેપ્ટર્સ જે છે, બરોબર, માં આગળ અંદર તમે શું ભણશો એ બધું આપણે જોઈ લઈએ, તેની માટે આપણે સિલેબસ જોઈ લઈએ આપણે। આ થર્મલ એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ છે એ બેઝિકલી તમારો જે થર્મોડાયનેમિક્સ તમે જે સબ્જેક્ટ ભણી ગયા એની સાથે થોડું ઘણું લાગતું ઓળખશે, પૂરેપૂરું નહીં પણ થોડું ઘણું લાગતું ઓળખશે, થોડું ઘણું રિલેટેડ છે। તો આપણે આ સિલેબસ જોઈ લઈએ। જો તમે અહીંયા જોઈ શકો છો કોર્સ ટાઇટલ થર્મલ એન્જિનિયરિંગ 1, કોડ જે છે એ 334190 2। નેશનલ તમે જો તો ઇન્ડસ્ટ્રીમાં જે મિકેનિકલ એન્જિનિયર્સ છે, બરોબર, એમણે ઇન્ડસ્ટ્રી પ્રમાણે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે એની સાથે કામ કરવાનું હોય છે। સપોઝ તમે કાંઈ કહેવાય ને કે કોઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો તો એમાં તમારે અલગ અલગ મશીન્સ છે, બરોબર, જો કટિંગમાં મશીનિંગ કરતા હોય ઇન્ડસ્ટ્રી છે તેમાં અલગ અલગ જે લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, સીએનસી મશીન છે, એની સાથે તમારે કામ કરવું પડે, એ બધા ઇક્વિપમેન્ટ તમારે યુઝ કરવા પડે। જો તમે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં હોય તો તમારે અલગ અલગ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે તમારે એમએનડાયમ તમે ભણશો એ વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર છે, એ બધા સાથે તમારે કામ કરવું પડે। તો એવી જ રીતે જો તમે કોઈ કહેવાય ને કે થર્મલ કંપનીમાં તમે કામ કરતો હોય, કોઈ પણ એવી કંપની કે જ્યાં આગળ એ લોકોને પાણીની વરાળ જે છે, બરોબર, દબાણવાળી વરાળનો ઉપયોગ કરવાનો હોય કે એવી વસ્તુ કરવાની કે જ્યાં આગળ એ લોકોને કાંઈ વસ્તુ હીટ કરવાની હોય, તો એમાં તમારે થર્મલ ઇક્વિપમેન્ટ સાથે કામ કરવાનું રહેશે। તો આ કોર્સની મદદથી તમે જો સપોઝ તમારે થર્મલમાં તમને ઈચ્છા હોય કે
થર્મલમાં તમારે આગળ વધવું હોય તેની વિશે તમને બેઝિક એક નોલેજ, બેઝિક જ્ઞાન તમને આ જે સબ્જેક્ટથી તમે ભણશો તમને મળી જશે. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ, આ મેં તમને વાત કરી હતી એમ કે ટીચિંગ સ્કીમ તમારી 3202 આવર્સમાં, બરોબર. ટોટલ ક્રેડિટ તમારી 3 છે, બરોબર. તો હવે આપણે મેઇન જે કોર્સ છે કોર્સ ડિટેલ્સ એ આપણે જોઈ લઈએ. તો મેં તમને વાત કરી હતી એમ કે પહેલું ચેપ્ટર છે તમારું ટુ ફેઝ સિસ્ટમ, બરોબર. એમાં તમે એક તો સ્ટીમ ફોર્મ્યુલેશન પ્રોસેસ અને ટર્મિનોલોજી તમને ખ્યાલ આવશે કે સ્ટીમ જે અથવા વરાળ જે છે એ બને કઈ રીતે, બરોબર. અને એને લાગતા વળગતા અલગ અલગ જે ટર્મ્સ છે, જે વ્યાખ્યા છે કે બીજા જે વર્ડ્સ છે કે જે યુઝ થતા હોય નોર્મલી, બરોબર, એ તમે જાણશો. અને બીજો પોર્શન છે ચેપ્ટરનો, એમાં શું બતાવશે કે સ્ટીમ ટેબલ અને મોલિયર ચાર્ટનો ઉપયોગ કરીને તમે પર્ટિક્યુલર એક કોઈ પણ વરાળ હોય તેની તમારે પ્રોપર્ટી જાણવી હોય તો કઈ રીતે તમે મેળવી શકો. હવે મોલિયર ચાર્ટ ને સ્ટીમ ટેબલ છે શું કે આપણે નેક્સ્ટ આપણે આગળ જેમ ચેપ્ટર ભણશું એમ તમને ખ્યાલ આવશે, બરોબર. પણ ટૂંકમાં સ્ટીમ ટેબલ અને મોલિયર ચાર્ટનો ઉપયોગ કરીને તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર વરાળ, કોઈ વરાળ છે બરોબર, એની અલગ અલગ તમારે પ્રોપર્ટી જાણવી હોય તો તમે જાણી શકો, બરોબર. બીજા બે પોર્શન છે તમારા કે ડ્રાયનેસ ફ્રેક્શન સ્ટીમનું મેળવવા માટે, એનો તમે એ તમારામાં શીખશો કે કોઈ પણ વરાળ છે ડ્રાયનેસ ફ્રેક્શન તમારે મેળવવું હોય તો કઈ રીતે મેળવો, બરોબર. અને થ્રોટલિંગ પ્રોસેસ કોને કહેવાય એ તમે આમાં ચેપ્ટરમાં શીખશો, બરોબર. તો આ થઈ ગયું પહેલું ચેપ્ટર. બીજું ચેપ્ટર છે તમારું બોઇલર માઉન્ટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, બરોબર. તેમાં તમારો પહેલો પોર્શન જે છે એ છે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ બોઇલર્સ માઉન્ટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, બરોબર. પહેલાં તો બોઇલર કોને કહેવાય, બરોબર. પછી બોઇલર કયા કયા ટાઈપના અવેલેબલ છે, કયા કયા પ્રકારના અવેલેબલ છે, યુઝ થાય છે કયા પ્રકારનો, કયા પ્રકારના બોઇલરનો ઉપયોગ કયા ઉપયોગ માટે થાય, બરોબર. પછી અલગ અલગ જેટલા બોઇલર છે એ બધા કઈ રીતે કામ કરે એ આપણે તમને તમે શીખશો. પછી એ બોઇલરમાં અલગ અલગ જે પાર્ટ છે એમાં યુઝ થાય, કેમ કે બોઇલર જે પર્ટિક્યુલર જે ઇક્વિપમેન્ટ છે બરોબર એ ખાલી સિમ્પલ એક સાધુ નહીં, એમાં બીજા અલગ અલગ પાર્ટ્સ પણ એમાં અને ઇક્વિપમેન્ટ્સ પણ જોઈન્ટ તમે કનેક્ટ કરેલા હોય તો અલગ અલગ એ માઉન્ટિંગ્સ છે એક્સેસરીઝ છે બરોબર, એ કઈ કઈ એમાં અટેચ કરવાની હોય, કઈ કઈ એમાં એ બધા જે માઉન્ટિંગ અને એક્સેસરીઝ છે એનો ઉપયોગ શું, એના બોઇલરમાં શું કામ કનેક્ટ કરવામાં આવે એ બધું તમે આમાં શીખશો, બરોબર. ને બીજો પોર્શનમાં તમે બોઇલરનું પર્ફોર્મન્સ તમે કઈ રીતે મેળવવું, બરોબર, કે બોઇલરનો ઉપયોગ જે છે એ વરાળ બનાવવા માટે થાય પાણીમાંથી, તો એ વરાળ જે બને એની કેટલી દબાણ, કેટલું બનવું તાપમાન, બરોબર. પછી કેટલી કહેવાય ને કેવી તમને વરાળ પ્રોવાઈડ કરે છે, ભેજવાળી છે કે ભેજ વગરની છે, પૂરેપૂરી છે, તો એ બધી બેઝિક ટૂંકમાં જે બોઇલર જે છે એ કામ કઈ રીતે કરે છે, એનું પર્ફોર્મન્સ કેવું હોય છે એ તમે આમાં તમે જાણશો અને શીખશો, બરોબર. ત્રીજું ચેપ્ટર છે તમારું સ્ટીમ પ્રાઇમ મૂવર્સ, બરોબર. હવે જે વરાળનો આપણે વરાળ બનાવી તમે બરોબર બોઇલરમાં એનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો, એ સ્ટીમનો ઉપયોગ ઘણા છે, એ કોઈ પણ પર્ટિક્યુલર એક અનાજ જે છે એને એને સૂકવવા માટે બરોબર અથવા ડ્રાય કરવા માટે પણ તમે સ્ટીમનો ઉપયોગ થાય છે, એવી રીતે ટર્બાઇનને ચલાવવા માટે પણ તમે સ્ટીમનો ઉપયોગ કરી શકો, વરાળનો ઉપયોગ કે એની મદદથી તમે એ વરાળ જે દબાણવાળી વરાળ છે એનો એનો એને તમે ટર્બાઇન ઉપર સાથે અથડાવો, એ દબાણની વાળી દબાણવાળી વરાળના કારણે ટર્બાઇન તમારું ફરે ને એની મદદથી તમે વીજળી ઉત્પન્ન કરી શકો, બરોબર. તેવી રીતે સ્ટીમ ટર્બાઇન જે છે બરોબર, જે વરાળ વરાળ માટેનું ટર્બાઇન છે સ્ટીમ ટર્બાઇન, એનું કહેવાય ને કે એનું પ્રિન્સિપલ એનું કાર્ય કઈ રીતે કરે એ તમે શીખશો, બરોબર. પછી ન્યુમેરિકલ તમારે સોલ્વ કરવાના આવશે સ્ટીમ નોઝલ વાળા સ્ટીમ ટર્બાઇન માટેના, બરોબર. તો એ બધું તમે એમાં શીખશો. પછી સ્ટીમ ટર્બાઇનનું કમ્પાઉન્ડિંગ કઈ રીતે કરવું, કે કમ્પાઉન્ડિંગ પહેલાં તો કોને કહેવાય, એની જરૂર શું કામ પડે અને કઈ કઈ રીતે તમે કમ્પાઉન્ડિંગ કરી શકો સ્ટીમ ટર્બાઇનનું એ તમે શીખશો, બરોબર. નેક્સ્ટ તમારું ચેપ્ટર છે સ્ટીમ કન્ડેન્સર્સ એન્ડ કુલિંગ ટાવર્સ, બરોબર. તો કન્ડેન્સર જે છે એ કન્ડેન્સર કોને કહેવાય, બરોબર, એ ક્યાં આગળ એનો ઉપયોગ થાય, એ શું કામ કરે, કઈ રીતે એ કામ કરે, કયા કયા ટાઈપના અલગ અલગ કન્ડેન્સર જે છે એ મળે છે, એ યુઝ થાય છે, ઉપયોગમાં લેવાય છે. પછી એ કન્ડેન્સરનો તમારે પર્ફોર્મન્સ મેળવવું હોય તો તમે કઈ રીતે મેળવી શકો એ બધું અલગ અલગ તમે
શિક્ષોમાં સોરી અને બીજું છે કુલિંગ ટાવર્સ તો કુલિંગ ટાવર કહેવાય ને કે કઈ રીત અને શું કહેવાય કઈ રીતે કામ કરે શું કામ કરે બેઝિકલી તમે કન્ડેન્સર અને કુલિંગ ટાવર્સ બંને વિશે તમે શીખશો ને એની વિશે એનું પરફોર્મન્સ અથવા એનું જે કાર્ય છે એ કઈ રીતે સારી રીતે કરે છે કે નહીં એમ એ તમે કઈ રીતે મેળવી શકો એ તમે શીખશો આમાં બરોબર પાંચમું જે છે અહીંયા આગળ તમે ધ્યાન રાખજો અહીંયા આગળ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરોબર છીટીઓના સિલેબસમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ પાંચમું યુનિટ છે ચોથું નથી પાંચમું યુનિટ છે તમારું એર કમ્પ્રેસર બરોબર તો એર કમ્પ્રેસર નામથી તમને ખ્યાલ આવી ગયો છે એનું કામ શું હોય કે હવા જે છે એને એને કમ્પ્રેસ કરવી એને દબાવી એનું દબાણ વધારવું બરોબર પ્રેશર વધારવું એરનું તો ઈ એર કમ્પ્રેસર જે છે એ શું કામ કરે ક્યાં આગળ ઉપયોગમાં આવે એનું કાર્ય એનું ઓલું શું કહેવાય પ્રિન્સિપલ શું છે એ કાર્ય કઈ રીતે કરે કયા કયા અલગ અલગ ટાઈપના એર કમ્પ્રેસર ઉપયોગમાં છે કયા કાર્ય માટે કયા એર કમ્પ્રેસરનો ઉપયોગ કરવો એવું તમે શીખશો કઈ રીતે એર કમ્પ્રેસરની એફિશિયન્સી જે કાર્યદક્ષતા છે એ વધારવી પહેલાં તો કઈ રીતે મેળવવી એ કાર્યદક્ષતા કોઈ પર્ટિક્યુલર એક એર કમ્પ્રેસર છે તેનું જો તમારે એની કાર્યદક્ષતા તમારે વધારવી હોય સારી કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો એ બધું પછી એર કમ્પ્રેસરમાંથી એર કમ્પ્રેસરને ચલાવવા માટે તમારે પાવરની જરૂર પડે અથવા ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે તો એ પાવર તમારે મિકેનિકલ પાવર જે છે એ તમારે કેટલો જોશે બરોબર એની સામે તમને કાર્યદક્ષતા કેટલી મળે છે એ બધાનું કમ્પેરિઝન તમે બંનેનું સરખામણી તમે કરશો બરોબર તે બધું તમે આમાં એર કમ્પ્રેસરમાં શીખશો અને છેલ્લું ચેપ્ટર છે તમારું હીટ ટ્રાન્સફર બરોબર કે કોઈ પણ બે બોડી છે અથવા તો બે પણ કોઈ પણ બે સરફેસ છે એ બંને વચ્ચે કઈ રીતે તમે હીટનું ટ્રાન્સફર થઈ શકે બરોબર બંને વચ્ચે ગરમીનું જે કહેવાય ને ટ્રાન્સફર જે છે એ કઈ રીતે થઈ શકે કઈ કઈ રીતે અલગ અલગ રીતે થઈ શકે તમે કઈ રીતે એને માપી શકો બરોબર એ માટેના બીજા અલગ અલગ તમે કહેવાય ને કે અલગ અલગ બોડીઝ માટે અલગ અલગ પ્રિન્સિપલ્સ અલગ અલગ જે કહેવાય ને કે પ્રિન્સિપલ્સ યુઝ થાય બરોબર એ બધું તમે શીખશો અલગ અલગ જે હીટ ટ્રાન્સફર છે એ કઈ રીતે તમારે માપવી હવે તમને બેઝિકલી એક બીજી વસ્તુ ખ્યાલ તમને હશે કે ભાઈ કે જ્યારે ગરમીનો જે ટ્રાન્સફર થાય એ ક્યાંથી થાય ગરમ ગરમ બોડીથી ઠંડી બોડી તરફ બરોબર હોટ બોડીથી કોલ્ડ બોડી તરફ હીટનું ટ્રાન્સફર થાય બરોબર તો એ હીટ ટ્રાન્સફર જે બંને વચ્ચે થાય છે તે કઈ રીતે માપી શકો કેટલા રેટમાં થાય છે બરોબર ટેમ્પરેચર ડિફરન્સ એ બધું એ બધી વિશે તમે જાણશો પછી બરોબર પછી નેક્સ્ટ છે તમારું કે કહેવાય ને કે આપણે ઘણી જગ્યાએ હોય સપોઝ તમે થર્મોસની વાત કરો કે જેમાં આપણે ગરમ ચા ગરમ પાણી ભરતા હોઈએ તે આપણે એમાં શું કામ ભરતા હોઈએ કે જેને એ અંદર થર્મોસમાં ભરીએ તો એ કલાકો સુધી થોડુંક ગરમ રહે બરોબર ગરમી જાય નહીં તરત એની બાકી જો બીજા કોઈ ઓલામાં ભરો તો તરત ઠંડુ પડી જાય ગરમી વહી જાય એની થર્મોસમાં ભરો તો એ ઘણા ટાઈમ સુધી ગરમ રહે એમને બરોબર તો એનું કારણ શું કે એ ઇન્સ્યુલેશન લગાડેલું હોય બહાર એવું કવરિંગ લગાડેલું હોય કે જેના કારણે જે હીટ લોસ છે તે ગરમીનો જે લોસ થાય એ ઓછો થાય અથવા તો બહુ નહીં વધતા તો થાય જ નહીં બરોબર તો એ જે ઇન્સ્યુલેશન જે છે બરોબર એ આપણે તમે એ જે ઇન્સ્યુલેશન કેવું છે કવરિંગ કેવું છે એના કારણે હીટ ગરમીનો લોસ ન થાય તેની વિશે તમે જાણશો અલગ અલગ કઈ રીતે તમે ઇન્સ્યુલેશન તમે કરી શકો બરોબર એ તમે જાણશો અને ફાઇનલી તમે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ કે ટોટલ જે હીટ જે ટ્રાન્સફર થઈ ટોટલ ગરમી જે ટ્રાન્સફર થઈ કોઈ પણ બોડી વિશે એનો કોઈ સહગુણક છે એ તમે કઈ રીતે મેળવી શકો પછી ટેમ્પરેચર ડિફરન્સ તમારે માપવો હોય કોઈ પણ બે બોડીનો કે જેનું ટેમ્પરેચર તાપમાન જે છે એ કોન્સ્ટન્ટલી વધઘટ થતું હોય તે વચ્ચેનો તમારે એક સરેરાશ તાપમાનનો તફાવત તમારે મેળવવો હોય તો એ તમે કઈ રીતે મેળવી શકો એ તમે શીખશો આ ચેપ્ટરમાં બરોબર ને બેઝિકલી તમે જોવા જાવ તો ઓલમોસ્ટ દરેક ચેપ્ટરમાં છ ચેપ્ટર છે જે છે તમારા એ છ ચેપ્ટરમાં ઓલમોસ્ટ બધામાં તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના આવશે દાખલા તમારે આવશે એટલે આ જે સબ્જેક્ટ છે એ પણ લાસ્ટ ટાઈમ જે ફ્લુઇડનો જે ચેપ્ટર ફ્લુઇડ મિકેનિક્સનો જે ચેપ્ટર હતો એની જેમ જ છે દાખલા અને થિયરી બંને હશે એટલે બને ત્યાં સુધી જે દાખલા જે છે બરોબર જે ન્યુમેરિકલ્સ છે એને એને કહેવાય ને કે ઇગ્નોર ના કરતા બરોબર એ કઈ નકારતા નહીં એને એમ કે ન્યુમેરિકલ્સ એ અગત્યના હોય છે દાખલા અગત્યના હોય છે
કેમ કે એમાંથી તમે દાખલા મેં તમને પહેલા પણ વાત કરેલી છે કે ન્યુમેરિકલ્સથી તમે પૂરેપૂરા માર્ક્સ ન્યુમેરિકલના ક્વેશ્ચનમાંથી તમે મેળવી શકો. થિયરીનો જો થિયરીનો તમને સવાલ પૂછેલો હોય એક પરીક્ષામાં તો એમાં તમે ગમે એટલું સારું લખો પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા બહુ ઓછી છે, બરોબર. પણ જો તમે તમને ન્યુમેરિકલ દાખલો પૂછેલો હોય તેની તમે સ્ટેપ બાય સ્ટેપ સાચો કરીને સાચો જવાબ લઈ આવો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. એટલે આમાં તમારી બેઝિકલી દાખલો જો તમને પૂછેલો હોય તેમાંથી તમારે માર્ક ખેંચવાનો હોય, ખરેખર માર્ક્સ અર્ન કરવાના હોય, મેળવવાના હોય. એ સૌથી ઇઝી રીત છે માર્ક્સ મેળવવાની. એટલે કોઈ પણ ન્યુમેરિકલ વાળો ચેપ્ટર હોય, દાખલા વાળો સબ્જેક્ટ હોય તો એને તમે ઇગ્નોર ના કરતા નકારતા નહીં, દાખલા ગણવાની ટ્રાય કરજો. અને જો ના સમજાતું તમારા ફેકલ્ટીને પૂછજો કે સર આવી રીતે મને ખ્યાલથી આવતો તો હું કઈ રીતે આમાં આને ઇઝીલી હું કરી શકું, મને સમજાતું નથી. કેમ કે દાખલાથી તમે સૌથી વધારે વધારે માર્ક્સ આગળ મેળવી શકો, બરોબર. તો આ તમારીથી તમે જે ચેપ્ટર્સ ભણશો થિયરીમાં એની વિશે વાત થઈ, બરોબર. હવે આપણે પ્રેક્ટિકલની વાત કરીએ તો એક્સરસાઇઝ કઈ કઈ તમારે કરવાની. સૌથી પહેલી છે પ્રિપેરેટરી એક્ટિવિટી કે જેમાં તમારે થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ છે એને તમે લિસ્ટને ડિફાઇન કરશો. પછી એ જે પ્રોપર્ટીઝ અલગ અલગ છે, જે ગુણધર્મ છે એની આના એસઆઈ એના યુનિટ તમે જોગે એકમ છે એ કયા કયા છે એ તમે લખશો. અને એના કન્વર્ઝન કઈ રીતે અલગ અલગ એકમ એકમાંથી બીજા એકમમાં કઈ રીતે જવું એ કન્વર્ઝન તમે કરશો. પછી અલગ અલગ થર્મોડાયનેમિકની પ્રોસેસ અલગ અલગ આવશે એ તમે જણાવશો. અને સ્ટીમ ટેબલને મોલેચરનો ઉપયોગ કરીને સ્ટીમના માટેના અલગ અલગ જે પ્રોપર્ટીઝ છે ગુણધર્મ છે એની વેલ્યુ મેળવશો સ્ટીમ ટેબલ અને મોલેચરનો ઉપયોગ કરીને. બીજું છે તમારું ડેમોન્સ્ટ્રેશન કે જેમાં તમને સ્ટીમ બોઇલર્સ ને બોઇલર્સમાં જે માઉન્ટિંગ અથવા એક્સેસરી જે એડ કરવામાં આવે એની વિશે તમને જણાવવામાં આવશે વિડીયો થ્રુ કે મૂવી થ્રુ કે પછી લાઈવ મોડલ થ્રુ, બરોબર. ત્રીજું છે તમારું બોઇલર પરફોર્મન્સ કે જેમાં તમે બોઇલર જે કામ કરે છે એની કાર્યદક્ષતા મેળવવાની, એનું હીટ બેલેન્સ શીટ બનાવવાની, પછી ઇવેપરેશન ઇક્વિવેલન્ટ ઇવેપરેશન મેળવવાનું એ બધી વિશે તમે વસ્તુ વિશે તમે શીખશો. ચોથું છે તમારું ડેમોન્સ્ટ્રેશન કે જેમાં એમાં પણ તમને સ્ટીમ પ્રાઇમ મૂવર્સ, બરોબર, અને નોઝલ્સ કઈ રીતે કામ કરે છે એની વિશે તમને વિડીયો થ્રુ કે લાઈવ મોડલ થ્રુ તમને શીખવાડવામાં આવશે. પાંચમું છે ફરીથી ડેમોન્સ્ટ્રેશન કે જેમાં તમને સ્ટીમ કન્ડેન્સર્સ અને કુલિંગ ટાવર્સ જે છે, બરોબર, એ બંને કઈ રીતે કામ કરે છે એ તમને શીખવાડવામાં આવશે. છઠ્ઠું છે તમારું પરફોર્મન્સ ટેસ્ટ ઓફ એર કમ્પ્રેસર કે જેમાં એક રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરનું પરફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવશે અને એની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, બરોબર, કદની કાર્યદક્ષતા તમને જાણ તમારે મેળવવાની રહેશે. સાતમું છે તમારું કે હીટ એક્સચેન્જરનું પરફોર્મન્સ ટેસ્ટ તમારે કરવાનું કે જેમાં તમારે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ અને LMTD જે લોગરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ એટલે સરેરાશ તાપમાનનો તફાવત છે તમારે મેળવવાનો રહેશે હીટ એક્સચેન્જરનો, બરોબર. અને આઠમું જે છે, બરોબર, એ એક ગ્રુપ એક્ટિવિટી છે કે જે તમારે કરવાની રહેશે, બરોબર, કે તમે ગ્રુપમાં અથવા તો ઇન્ડિવિજ્યુઅલમાં તમે કોઈ પણ એક પર્ટિક્યુલર થર્મલ ઇક્વિપમેન્ટ લેશો ને એની વિશે તમે એક બેઝિકલી તમારે એક PPT બનાવવાની રહેશે, બરોબર, અને એને તમારે પ્રેઝન્ટ કરવાનું છે. એ આ વસ્તુ જો આપણે પોસિબલ થશે, જો આ પેન્ડેમિક પછી જો બધી વસ્તુ જે આગળ આજુબાજુ વાતાવરણ છે નોર્મલ થઈ જાય કોવિડનું અને જો કોલેજ આવવાની તમે પરમિશન મળે તો આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ્સ આપણે લાઈવ કરશું, બરોબર. તો આ ટાઈપનો બેઝિકલી જે છે એ તમારો કોર્સ જે છે થર્મલ એન્જિનિયરિંગ 1 એ છે, બરોબર. અને આમાં મેં તમને આમાં લગભગ તમારે એક કે બે વાર વસ્તુ આવી ગઈ કે મોલ્યુલર ચાર્ટ અને જે સ્ટીમ ટેબલ છે એનો તમારો ઉપયોગ કરવાનો આવશે. અને આ ખાલી સ્ટાર્ટિંગ પહેલું જે ચેપ્ટર છે એમાં આવ્યું છે એટલે ખાલી ફર્સ્ટ ચેપ્ટરમાં નહીં પણ તમારે થ્રુ આઉટ આ જે સબ્જેક્ટ છે એના જેટલા દાખલા પૂછ્યા છે બધામાં તમારે ઓલમોસ્ટ બધામાં તમારે મોલ્યુલર ચાર્ટ અને સ્ટીમ ટેબલનો ઉપયોગ કરવાનો રહેશે. એનો ઉપયોગ તમારે કઈ રીતે કરવો એ હું તમને શીખવાડીશ પણ એ વસ્તુ છે એ અગત્ય છે. સ્ટીમ ટેબલ અને મોલ્યુલર ચાર્ટ જો તમને નહીં આવડે વાંચતા કે આઈડેન્ટિફાય કરતા તો તમને આના આ જ સબ્જેક્ટના કોઈ પણ દાખલા તમને આવડશે નહીં. એની માટે કોઈ પણ દાખલા તમારે સોલ્વ કરવો ઈઝી તો એની માટે તમારે સ્ટીમ ટેબલ અને મોલ્યુલર ચાર્ટ કઈ રીતે રીડ કરવું ને કઈ રીતે
વેલ્યુઝ મેળવવી એમાંથી તમારી માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે એ જ્યારે આ સેશન હું જ્યારે ગોઠવું તો બધાને વિનંતી છે કે ધ્યાન આપજો, કેમ કે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે ખૂબ જ. બરોબર? તો આ તમારો જે છે એ તમારો સિલેબસ થઈ ગયો. બરોબર? હવે નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો હવે નેક્સ્ટ છે તમારી એક્ઝામિનેશન સ્કીમ આપણે જે જોઈ. બરોબર? જે ગયા વખતે પણ જોઈ હતી આપણે. બરોબર? તો આમાં સેમ પહેલાની જે કેડની જેમ જ તે થિયરી માર્ક્સ તમને પણ છે અને પ્રેક્ટિકલ માર્ક્સ છે. થિયરીમાં એક્સટર્નલ એક્ઝામ ઈએસસી, બરોબર, એન્ડ સેમેસ્ટર એક્ઝામ એટલે જીટીયુની એક્ઝામના 70 માર્ક છે. પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે મિડ સેમ જે એક્ઝામ છે એના 30 માર્ક હશે. પ્રેક્ટિકલમાં જે વાત કરીએ તો એન્ડ સેમેસ્ટર એક્ઝામ એટલે કે જે વાઇવા લેવા છે એના 20 માર્ક છે. અને ઇન્ટરનલ માર્ક્સ છે જે ઇન્ટરનલી જે તમે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે થશે કોલેજમાં એના 30 માર્ક છે. તો ટોટલ આ સબ્જેક્ટ જે છે તમારો એ 150 માર્કનો છે. બરોબર? તો આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને આ વિડીયો ગમ્યો હશે, તમને સમજાણવું છે. મેં બને ત્યાં સુધી આ વિડીયોના જે તમારો જે બેઝિકલી જે સિલેબસ છે તમારો થર્મલ એન્જિનિયરિંગ વનનો એ તમને સમજાવવાની ટ્રાય કરી છે કે હાલમાં અલગ અલગ ચેપ્ટર કયા આવે, એ ચેપ્ટરની અંદર તમે શું ભણશો, જો પ્રેક્ટિકલ કરવાની આપણને પરમિશન મળે જીટીયુ તરફથી કે ગવર્મેન્ટ તરફથી, તો એ કયા કયા પ્રેક્ટિકલ તમે ભણશો, કઈ કઈ એક્ટિવિટી તમારે કરવાની રહેશે. બરોબર? પ્રેક્ટિકલની અંદર એ બધી વસ્તુ મેં તમને સમજાવવાની ટ્રાય કરી બેઝિકલી, કે અથવા અને પછી કે એની ટીચિંગ સ્કીમ કઈ છે, ક્રેડિટ કેટલી છે, એક્ઝામિનેશન સ્કીમ કઈ છે, કેટલા માર્ક્સનું કેટલું કયું પેરામીટર છે એ તમને બધી સમજાવવાની ટ્રાય કરી. બરોબર? અને જો ગાઈઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સુધી તમે શેર કરજો, અને એમને પણ એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારી ચેનલને. તો જો કાંઈ ડાઉટ રહી ગયો તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને લખીને તમે જાણ કરી શકો છો. અને જે મારા સ્ટુડન્ટ્સ જે છે એ મને તો એ તો મને વોટ્સએપ કે કોલ થ્રુ મને તમે ફોન કરીને મને મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર? તો ફાઇનલી ગાઈઝ વિડીયો એન્ડ કરતા પહેલા તમને ફરીથી કહીશ બધાનું, દરેક વિડીયોની એન્ડમાં જેમ કહું છું એમ, કે હજી કોરોના વાયરસની મહામારી જે છે એ પૂરી નથી થઈ. ભલે હજી ઇફેક્ટ છે એ ધીમે ધીમે ખૂબ જ ઘટી ગઈ છે ઇન્ડિયામાં, પણ હજી કોરોના વાયરસ એક્ઝિસ્ટ કરે છે આપણા વાતાવરણમાં હજી છે. અને તમને એ પણ ન્યૂઝ થ્રુ તમને જાણ મળી છે કે નવો જે નવો કોરોનાનો જે સ્ટ્રેન છે યુકેથી આવ્યો છે, બરોબર, એના પણ ધીમે ધીમે કેસીસ જે છે ઇન્ડિયામાં વધવા માંડ્યા છે. બરોબર? તો બંને ત્યાં સુધી ખાલી એટલું કહેવાનું કે બંને ત્યાં સુધી ઘરમાં રહ્યો, જરૂર ના હોય ત્યાં સુધી ઘરની અંદર ઘરની બહાર ના નીકળો. જો ઘરની બહાર નીકળવું જ પડે તો પોતાની બધી જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, તમારા જે ગ્લવ્સ છે, માસ્ક છે, એ બધું પહેરીને રાખો. ઘરમાં હો તો ટાઈમે ટાઈમે હાથને હજી ધોતા રહો સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી. બહાર હો તો સેનિટાઇઝરની એક બોટલ સાથે રાખો. કોઈ પણ ફોરેન મેટર કે કોઈ પણ ફોરેન જગ્યા કે ફોરેન એઝ ઇન કે જે તમારી બહારની જગ્યા છે એને અડતા, કોઈ પણ વસ્તુને અડતા પહેલા તમારા હાથને સેનિટાઇઝ કરો, અડ્યા પછી અનાડ્યા પહેલા. બરોબર? બાકી તમારી ઇમ્યુનિટીનું ધ્યાન રાખો, ગરમ ખોરાક લ્યો, ઠંડો ખોરાક બને ત્યાં સુધી ટાળજો, કેમકે ગરમ ઠંડો ખોરાકથી તમને ચાન્સીસ વધી શકે છે. તમારી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરો, તમારી ઇમ્યુનિટી વધારો, ઉકાળા પીવો, ગરમ પાણી પીવો સવાર સાંજ. બરોબર? બાકી તમારા સુધી આવો નવો સારું કોન્ટેન્ટ પોગાડતો રહીશું, ટ્રાય કરતો રહીશ. બાકી ફાઇનલી ગુડ બાય, ગુડ નાઇટ, થેન્ક યુ.